ઓકે સ્ટુડન્ટ્સ તો પ્રીવિયસ વિડીયો લેક્ચરમાં મેં તમને લોકોને ક્રમચયના કન્સેપ્ટ બધા ભણાવેલા ક્રમચયને રિલેટેડ થિયરી હતી એને રિલેટેડ બધા પોઈન્ટ હતા એ મેં તમને શીખવા હતા અને મેં તમને કીધેલું કે જ્યારે તમે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આવો ત્યારે એ થિયરી પ્રોપરલી પ્રિપેર કરીને આવો બરાબર છે તો આજે એ થિયરી એ જ બધા સૂત્રને આધારિત અમુક દાખલાઓ આવશે ધ્યાનથી જોજો તો ઉદાહરણ નંબર નવ અલ્હાબાદ શબ્દના મૂળાક્ષરોથી બનતા ક્રમચયોની સંખ્યા શોધો બરાબર તમને શબ્દ આપેલો છે અલાહાબાદ આ અલ્હાબાદ શબ્દમાં જેટલાય મૂળાક્ષરો છે એ મૂળાક્ષરોની પાછી ગોઠવણી કરીને એટલે કે જો દાખલામાં એવું પૂછ્યું છે કે અલ્હાબાદ શબ્દના મૂળાક્ષરોથી બનતા ક્રમચયોની સંખ્યા શોધો તો આ અલાહાબાદ શબ્દના બધા મૂળાક્ષરોને છૂટા પાડવાના અને એની ગમે તેમ જેમ મન ફાવે તેમ ગોઠવણી કરીને નવો નવો શબ્દ બનાવવાનો તો એવા કેટલા શબ્દો બને એમ કહેવાનો મતલબ છે તો ચાલો પહેલાં થોડું રકમનું એનાલિસિસ કરીએ તો બાળકો એનાલિસિસ કરતાં માલુમ પડ્યું કે તમને અહીં શબ્દ આપવામાં આવ્યો છે કરીએ તો લખવાના અલ્લાહાબાદના મૂળાક્ષરો બરાબર બાળકો કુલ કેટલા મૂળાક્ષરો આપેલા છે કુલ મૂળાક્ષરો એન બરાબર તો કાઉન્ટ કરો વન ટુ થ્રી ફોર ફાઈ સિક્સ સેવન એટ નાઈન તો કુલ પાછું એકવાર કાઉન્ટ કરી દો વન ટુ થ્રી ફોર ફાઈ સિક્સ સેવન એટ નાઇન તો કુલ મૂળાક્ષરો તમને નવ આપેલા છે પણ આ નવ મૂળાક્ષરોમાં અમુક મૂળાક્ષરો એવા છે બાળકો કે જે રિપીટ થાય છે અમુક મૂળાક્ષરો કેવા છે બાળકો જે રિપીટ થાય છે બરાબર તો અહીં તમે ધ્યાનથી ઓબ્ઝર્વ કરશો તો તમને બીજું ઓબ્ઝર્વેશન એ મળે બાળકો કે તમે અહીંયા અલ્હાબાદને જુઓ તો એમાં એ કેટલી વાર રિપીટ થાય છે જુઓ એક બે ત્રણ અને ચાર તો તમારો એ જે છે એ ચાર વાર આવે છે પછી એલ બી રિપીટ થાય છે જુઓ એમાં એલ બે વાર આવે છે તો એમાં એલ તમારો બે વાર આવી રહ્યો છે બીજું કોઈ ચેક કરી દો બીજો કોઈ એવો છે જે રિપીટ થાય છે તો કે ના બીજો કોઈ એવો નથી ચાર ને બે છ એ સિવાય ત્રણ કેરેક્ટર બચવા જોઈએ કયા એચ બી ને ડી ચાલો થઈ ગયું વેરીફાય થઈ ગયું બરાબર તો ખાલી એ ચાર વાર રિપીટ થાય છે એલ બે વખત રિપીટ થાય છે ગયા વિડિયો લેક્ચરમાં આપણે યાદ હોય તો આને કીધેલું સમ સ્વરૂપ ક્રમચયો આ રીતનું કે જે રિપીટ થતું હોય જે વસ્તુ જેટલી વાર રિપીટ થતી હોય એટલી એટલાના ફેક્ટોરિયલ વડે આપણે ભાગવું પડે બરાબર તો અહીં આમ અલ્લાહ બાદ શબ્દના મૂળાક્ષરોથી અલ્લાહાબાદ શબ્દના મૂળાક્ષરોથી બનતા કુલ ક્રમચયો બાળકો અલ્હાબાદ શબ્દના મૂળાક્ષરો કુલ મૂળાક્ષરો કેટલા છે નવ ફેક્ટોરિયલ તો યાદ છે ને ગઈકાલે આપણે કરેલું કુલ ક્રમચયો તો અગિયાર જેટલા આમાં જેટલા મૂળાક્ષરો હોય એટલાનો ફેક્ટોરિયલ તો અંશમાં લખી જ દેવાનો અલ્લાહાબાદમાં નવ મૂળાક્ષર છે તો અંશમાં નવ ફેક્ટોરિયલ તો આવી જ જશે ડિવાઈડ બાય કરીને ડિવાઈડ બાય કરીને તમારે એ ચાર વાર આવે છે તો ચાર ફેક્ટોરિયલ વડે ભાગવું પડે એલ બે વાર આવે છે એટલે બે ફેક્ટોરિયલ વડે ભાગવું પડશે બરાબર પછી મોટા ફેક્ટોરિયલને નાના ફેક્ટોરિયલમાં કન્વર્ટ કરવાનો નાઇન ફેક્ટોરિયલને ચાર ફેક્ટોરિયલમાં કન્વર્ટ કરવાનો કઈ રીતે તો ઘસડીને નવ આઠ સાત છ પાંચ અને ચાર આવી ગયો ચાર ફેક્ટોરિયલ લખી દો છેદમાં ચાર ફેક્ટોરિયલ ગુણ્યા બે ફેક્ટોરિયલ ચાર ફેક્ટોરિયલ ચાર ફેક્ટોરિયલ ગયો અહીંયા બે બી ઉડાડી દો બે ફેક્ટોરિયલ બે જ થવાનો છે તો બે તલીક છ બરાબર જે બચ્યું એનો ગુણાકાર કરો નવ ગુણ્યા આઠ ગુણ્યા સાત ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ તો આ ગુણાકાર કરશો તો તમને મળશે સેવન ફાઈ સિક્સ ઝીરો શું મળ્યું બાળકો સેવન ફાઈ સિક્સ ઝીરો તો આ અલ્હાબાદ શબ્દના મૂળાક્ષરોથી થતા કુલ ક્રમચયો થશે બરાબર છે આગળ એકથી નવ અંકોનો ઉપયોગ કરી પુનરાવર્તન સિવાય ચાર અંકોવાળી પુનરાવર્તન સિવાય ચાર અંકોવાળી કેટલી સંખ્યાઓ બનાવી શકાય બાળકો આપણે ગણતરીના મૂળભૂત સિદ્ધાંતથી બી આ દાખલો ગણેલો જ છે બરાબર તમને પાછું એક વખત આ દાખલામાં યાદ કરાવું બટ તમે એવી પ્રેક્ટિસ ન પાડતા કે ગણતરીના મૂળભૂત સિદ્ધાંતથી જ દાખલો ગણવાનો તમારે મેઇન પ્રેક્ટિસ પાડવાની છે કે ક્રમચયથી તો બાળકો આ જ દાખલો જો આગળ આપણે ગણેલો ને પહેલાં દાખલાનું એનાલિસિસ લખી દઈએ તમારી પાસે અંકો કયા છે એકથી નવ તો અંકો છે તમારી પાસે વન ટુ નાઇન તો કુલ અંકો કેટલા થયા અંકોની સંખ્યા કેટલી થઈ એકથી નાઇન એટલે કુલ અંકો નાઇન થવાના બરાબર પુનરાવર્તન સિવાય ચાર અંકોવાળી કેટલી સંખ્યાઓ બનાવી શકાય તો અહીંયા તમારી પાસે કુલ સ્થાન કુલ સ્થાન કેટલા છે આ કુલ અંકોને નામ આપી દઉં છું એન કુલ સ્થાન તમારી પાસે આર બરાબર છે કેટલા સ્થાન છે ચાર સ્થાન છે તો આ એકથી નવ અંકોનો ઉપયોગ કરીને ચાર અંકોવાળી કેટલી સંખ્યા બનાવી શકાય તો આ દાખલો તમે ગણતરીના મૂળભૂત સિદ્ધાંતથી ગણેલો બાળકો ગણતરીના મૂળભૂત સિદ્ધાંતની રીતે તો બાળકો આ દાખલો તમે ગણતરીના મૂળભૂત સિદ્ધાંતની રીતે ગણ્યો હતો આ દાખલો કઈ રીતે ગણેલો હતો કે તમે ચાર સ્થાન બનાવી દીધેલા બરાબર હવે તમારી પાસે ટોટલ અંકો નવ છે અને પુનરાવર્તન કરવાનું નથી તો યાદ કરો આપણે શું કરતા હતા તો આપણે આવી રીતે ભરતા હતા આને સર તમે નવ રીતે ભરી શકો એકતા વપરાઈ ગયો એટલે આને આઠ રીતે ભરાય એક બીજો વપરાઈ ગયો અને સાત રીતે ભરાય એક વપરાઈ ગયો અને છ રીતે તમે ભરી શકો આમ આમ ચાર અંકોથી બનતી કુલ સંખ્યાઓ चार अंकों अंको बनती कुल संख्याओ नौ गुण्या आठ गुण्या सात गुणिया छु आठ गुणिया सात गुणिया छ के नौ गुण्या आठ गुण्या सात गुणिया छा तो थ्री जीरो टू फोर ए बन से, गुनिया, गुनिया, गुनिया तो से 3, 0, 2, को थ्री जीरो टू फोर આ ગણતરીના મૂળભૂત સિદ્ધાંતની રીતે તમે ગણો હવે આ દાખલો અત્યારે આપણે ક્રમચયની થિયરી ભણીને આવ્યા ક્રમચયની પ્રેક્ટિસ આપણને આવડવી જોઈએ ક્રમચયની થિયરી ભણ્યા છીએ તો ક્રમચયની પ્રેક્ટિસ બી તમને લોકોને આવડવી જોઈએ તો ક્રમચયની પ્રેક્ટિસની રીતે કરીએ જો ક્રમચયની રીતે તો બાળકો અહીંયા તમારી પાસે કુલ અંકો નવ છે જેની ગોઠવણી તમારે આર બરાબર ચાર સ્થાનમાં કરવાની છે બરાબર તો અહીં કુલ નવ અંકોની ચાર સ્થાનમાં ગોઠવણી બરાબર છે તમારી પાસે અવેલેબલ અંકો છે એકથી નવ ડેટ મીન્સ ટોટલ નવ અંકો છે એ નવ અંકોને તમારે ચાર સ્થાનમાં ગોઠવવાના છે તો નવ અંકોની ચાર સ્થાનમાં ગોઠવણી થશે નાઇન પી ફોર પછી મેં તમને આ ક્રમચય શોધવાની ટૂંકી રીત શીખવેલી હતી યાદ હોય તો ક્રમચય શોધવાની ટૂંકી રીત તો અહીંયા આપણે યાદ કરો કેવી રીતે શોધતા હતા નવને ચાર વખત ઘસડવાનું બરાબર તો નવને આ રીતે ચાલો એક જ મેથડે કરતા જઈએ અહીંયા જે અંક હોય તેને અહીંયા જે અંક હોય એટલી વખત આપણે ઘસડવાનો એટલી વખત એનો ગુણાકાર કરવાનો તો જુઓ નવ એક ઓછો કરીને આઠ વન માઇનસ સેવન વન માઇનસ સિક્સ તો ચાર વખત થઈ ગયું નવને વન ટુ થ્રી એન્ડ ફોર બરાબર તો આ નાઇન પી ફોર શોધવાની આ ટૂંકી રીત થઈ આ જુઓ સેમ આ ગુણાકાર આવ્યો આમાં બી અહીંયા બી આપણે શું કરેલું ગણતરીના મૂળભૂત સિદ્ધાંતની રીતે નાઇન એઇટ સેવન સિક્સ જ આવેલું અહીંયા બી એ જ આવ્યું નાઇન ઇન્ટુ એઇટ ઇન્ટુ સેવન ઇન્ટુ સિક્સ દેટ ઇઝ ઇક્વલ ટુ થ્રી ઝીરો ટુ ફોર બરાબર તો બંને રીતે તમે દાખલો ગણી શકો છો આપણે ક્રમચયની રીતે પ્રેક્ટિસ રાખવાની કારણ કે આગળ જતાં ક્રમચય કામ આવવાનું છે બરાબર ચાલો હવે આ દાખલો તમને એમ કહેવામાં આવેલું હતું કે પુનરાવર્તન સિવાય શું કહેવામાં આવેલું હતું પુનરાવર્તન સિવાય કીધેલું છે હવે આ દાખલામાં એક્સ્ટ્રામાં હું આપી રહ્યો છું કે પુનરાવર્તન સહિત માટે શું છે આ દાખલો પુનરાવર્તન સહિત માટે તો તો ગણતરીના મૂળભૂત સિદ્ધાંતની રીતે તમે કરેલું જ હતું ગણતરીનો મૂળભૂત સિદ્ધાંતની રીતે ગણતરીનો મૂળભૂત સિદ્ધાંતની રીતે જો આ કરવામાં આવે તમારી પાસે અહીંયા છે ચાર સ્થાન વન ટુ થ્રી અને ફોર હવે આ ચાર સ્થાન હવે પુનરાવર્તન સહિત પુનરાવર્તન શક્ય છે તો તમે શું કરતા હતા એ સમયે કે ભાઈ આને નવ રીતે ભરી શકાય ભાઈ પુનરાવર્તન શક્ય હોય તો આને બી નવ રીતે જ આને બી નવ રીતે જ ને આને બી તમે નવ રીતે ભરી જ શકો કારણ કે પુનરાવર્તન સહિત કીધું છે અંકોનું પુનરાવર્તન થઈ શકે તો આપણે અહીંયા દરેક ફેરી અંક બાદ કરવાની જરૂર નથી આમ ચાર અંકોથી બનતી કુલ સંખ્યાઓ 9 ઇન્ટુ નાઇન ઇન્ટુ નાઇન ઇન્ટુ નાઇન બરાબર છે સો એ થશે નાઇન ઇન્ટુ નાઇન ઇન્ટુ નાઇન ઇન્ટુ નાઇન સિક્સ ફાઈ સિક્સ વન ટોટલ સંખ્યાઓ બનશે સિક્સ ફાઈ સિક્સ વન બરાબર છે તો આ ગણતરીના મૂળભૂત સિદ્ધાંતની રીતે હવે આ જ વસ્તુ ક્રમચયની રીતે તો ગઈકાલે થિયરીમાં એક છેલ્લે એકલી અટુલી એક નોટ આવેલી તમને યાદ કરાવી દઉં બરાબર બહુ જ શોર્ટ અને સિમ્પલ નોટ હતી આ રહી મેં તમને ત્યારે સમજાવેલું બી તમને કે એન ભિન્ન વસ્તુઓમાંથી આર ભિન્ન વસ્તુઓની પુનરાવર્તન સહિત ગોઠવણીના કુલ પ્રકાર એન રીસ ટુ આર પુનરાવર્તન સહિત આપણે અહીંયા વાત પુનરાવર્તન સહિતની જ ચાલી રહી છે તો એન ભિન્ન વસ્તુઓમાંથી આર ભિન્ન વસ્તુઓની પુનરાવર્તન સહિત ગોઠવણીના કુલ પ્રકાર તો એ કેટલા થશે એન રેસ ટુ આર થશે તો અહીંયા આપણા જો એન આપણો કેટલો છે નાઇન છે આર આપણો કેટલો છે ચાર છે તો નાઇન રેસ ટુ ફોર આ નાઇન રેસ ટુ ફોર જ કહેવાય ને આ બી બરાબર તો અહીં નવ અંકોની ચાર સ્થાનમાં પુનરાવર્તન ચાર સ્થાનમાં પુનરાવર્તન સહિતની ગોઠવણી ઇક્વલ ટુ નાઇન રેસ્ટ ટુ ફોર ને એ આન્સર બી યાદ આવશે સિક્સ ફાઈ સિક્સ વન તો જે દાખલા તમે અગાઉ જે મેથડ ગણીને આવ્યા એ મેથડથી કરી શકતા હતા એ દાખલા આ મેથડથી બી થઈ શકે છે બરાબર છે આ એક જ દાખલામાં બધું ક્લિયર કરી દીધું કે ગણતરીના મૂળભૂત સિદ્ધાંતની રીતે કઈ રીતે થાય ક્રમચયની રીતે કઈ રીતે થાય પુનરાવર્તન સિવાય કઈ રીતે થાય ને પુનરાવર્તન સહિત હોય તો કઈ રીતે થાય બરાબર છે ચાલો આગળ પુનરાવર્તન વગર અંકો ઝીરો એક બે ત્રણ ચાર પાંચનો ઉપયોગ કરીને સો થી હજાર સોથી હજારની વચ્ચે આવેલી કેટલી સંખ્યાઓ મળે બાળકો પુનરાવર્તન વગર કીધું છે તમને બરાબર પુનરાવર્તન વગર એટલે કરમચય બરાબર ચાલો તો દાખલો બહુ જ સરસ છે હવે આમાં શબ્દોની માયાજાળમાં ફસાવવાનું નહીં તમને એવું કીધું છે સોથી એક હજારની વચ્ચેની સંખ્યાઓ બાળકો અહીંયા એવી વાત કરી છે પહેલાં થોડી એનાલિસિસ થઈ અંકો કયા છે ઝીરોથી પાંચ છે તમારી પાસે અંકો છે ઝીરો વન ટુ થ્રી ફોર ફાઇવ બરાબર એનો મતલબ કુલ અંકો કેટલા થયા તમારી પાસે ઝીરોથી પાંચ એટલે છ અંકો થશે સોથી હજારની વચ્ચેની કેટલી સંખ્યાઓ મળે બાળકો અહીંયા એવું લખેલું છે સોથી હજારની વચ્ચેની સંખ્યાઓ સોથી હજારની વચ્ચેની સંખ્યાઓ એટલે એ આવે એકસો એક થી નવસો નવ્વાણું સુધીની બાળકો એવું લખેલું છે સોથી હજારની વચ્ચેની આ વચ્ચેની શબ્દ એ તમને આ સં સંખ્યા લેવા એવું નહીં લખવું કે સોથી એક હજાર સુધીની તો સોથી એક હજાર સુધીની લખ્યું હોય ને તો સો અને એક હજારનો બી સમાવેશ કરવો પડતો પણ તમને એવું આપેલું છે કે સોથી એક હજારની વચ્ચેની કેટલી સંખ્યાઓ બને સોથી એક હજારની વચ્ચેની કેટલી તો સોથી એક હજારની વચ્ચે આવશે એકસો એકથી નવસો નવ્વાણું તો એકસો એકથી નવસો ને નવ્વાણું જે છે એ ત્રણ અંકની સંખ્યાઓ જ બને છે બરાબર તો એનો મતલબ અહીં સંખ્યા ત્રણ અંકની થશે બરાબર તો અહીંયા તમારી પાસે આમ કુલ અંકો એન બરાબર તમારી પાસે કેટલા છે છ અંકો છે અને અહીં સંખ્યા ત્રણ અંકની થવાની છે એનો મતલબ ગોઠવણીના કુલ સ્થાન તમારી પાસે આર બરાબર છે ત્રણ તમારે આ છ અંકોનો ઉપયોગ કરીને ત્રણ અંકની સંખ્યા બનાવવાની છે તો આ છ અંકને ત્રણ સ્થાનમાં ગોઠવવા પડે તો તમારી પાસે ત્રણ અંકની સંખ્યા બનાવવાની છે એટલે કુલ અવેલેબલ સ્થાન તમારી પાસે ત્રણ છે બરાબર છે તો બાળકો અહીંયા પહેલાં સિમ્પલ લેંગ્વેજમાં તમને સમજાવી દઉં છ અંકો છે ત્રણ સ્થાન છે તો અહીં છ અંકોની ત્રણ સ્થાનમાં ગોઠવણીના ક્રમચય બરાબર શું થશે સિક્સ પી થ્રી છ અંકોની ત્રણ સ્થાનમાં ગોઠવણી છ ને ત્રણ વાળ ઘસડવાનો છ ગુણ્યા પાંચ ગુણ્યા ચાર તો છ પંચાત્રીસ ચોક એકસો ને વીસ બરાબર છે તો આ તમારા થયા પણ આમાં થશે શું તમને તો શરત આપેલી છે તમને તો શરત આપેલી છે કે સંખ્યા એકસો એક અને નવસો નવ્વાણુંની વચ્ચેની જોવી જોઈએ હવે તમારી સંખ્યા અહીં તમારી સંખ્યા અહીં એકસો એકથી નવસો નવ્વાણું સુધીની સંખ્યા માટે બાળકો આ તો શું શોધું તમને ખબર આ અંકોની મદદથી ત્રણ અંકની કેટલી સંખ્યા બને એ મળ્યું પણ તમને તો શરત આપેલી કે તમારી સંખ્યા એકસો એકથી નવ્વાણું સુધીની હોવી જોઈએ બાળકો ત્રણ અંકની સંખ્યા કે જે એકસો એકથી નવ્વાણું સુધીની હોય ત્રણ અંકની સંખ્યા કે જે એકસો એકથી નવ્વાણું નવસો ને નવ્વાણું સુધીની હોય એના માટે પોસિબિલિટી વિચારો બાળકો તમારી પાસે અંકમાં એક જ અંક નડે છે માની લઈએ કે આ ઝીરો છે હું ઝીરો અહીંયા ભરી દઉં અને અહીંયા બાકીના કોઈ બી અંક ભરવામાંથી અહીંયા ઝીરો મૂકી દો અને અહીંયા બાકીના કોઈ બી લઉં લેટ્સ સે બે અને પાંચ લઉં તો અહીંયા ઝીરો મૂકું અહીંયા બે મૂકું અને અહીંયા પાંચ મૂકું તો તમારી સંખ્યા ઝીરો ટુ એટલે તો પચીસ થઈ પચીસ ક્યાં એકસો એક અને નવસો નવ્વાણુંની વચ્ચે આવે છે તો તકલીફ શું આવે છે બાળકો અહીંયા તકલીફ એ આવી રહી છે પાછું ધ્યાન આપો તકલીફ અહીંયા એ આવી રહી છે કે કે અહીંયા ઝીરો મૂકો તો તમારી સંખ્યા એકસો એક અને નવસો નવ્વાણુંની વચ્ચે આવતી નથી અહીંયા ઝીરો મૂકો તો તમારી સંખ્યા એકસો એકથી નવસો નવ્વાણું સુધીની થતી નથી બરાબર આ જે સંખ્યા મળી છ અંકની આજે તમને અહીંયા મળ્યું ને બાળકો કે અહીં છ અંકોની ત્રણ સ્થાનમાં ગોઠવણી સિક્સ થ્રી તમે લે આવ્યા એકસો ને વીસ તો આ તો આ છ અંકોની મદદથી જે કુલ બધી ત્રણ અંકની સંખ્યાઓ બને છે એ મળ્યું એમાં તમારી બધી સંખ્યાઓ આવી જાય છે એમાં શું છે બાળકો બધી સંખ્યાઓ આવી જાય છે બરાબર હવે હવે આપણને શું જોઈએ છે કે ભાઈ અહીંયા ઝીરો હોય તે ચાલે નહીં અહીંયા ઝીરો મૂકો ઝીરો અહીંયા નવ્વાણું આવે તો બી નહીં ચાલે બરાબર તો તમે શું કરશો કે હવે એવી સંખ્યાઓ શોધો કે જે એમાં અહીંયા ઝીરો આવતો હોય ને બાકીના બે સ્થાન અહીંયા હું ફિક્સ કરી દઉં ઝીરો તો આ એક રીતે ભરી શકાય હવે તમારી પાસે એ સિવાય બચા બે સ્થાન હવે આ બે સ્થાનમાં ઝીરો સિવાય એકથી પાંચ સંખ્યાઓ છે તો આ પાંચ સંખ્યાઓમાંથી કોઈપણ સંખ્યાઓની બે સ્થાનમાં ગોઠવણી થઈ શકે છે બરાબર તો હવે પાછું સમજ પડે છે આ એકસો વીસ જે આવી એ તો આ ત્રણ અંકોની ટોટલ સંખ્યાઓ આવી એમાં બધી આવી જાય ઝીરો પચીસ ઝીરો છવ્વીસ ઝીરો પિસ્તાલીસ એ બધી બી આવી જાય પણ આપણે તો એકસો એકથી નવસો નવ્વાણું સુધીની સંખ્યા જોઈએ છે તો હવે અહીં આ બે સ્થાનમાં ઉપરોક્ત બે સ્થાનમાં બાકીના ઝીરો તો અહીંયા વપરાઈ ગયો બરાબર એટલે બાકીના એકથી પાંચ અંકો અહીંયા બે સ્થાનમાં ભરવાના છે વન ટુ થ્રી ફોર ને ફાઈવ તો બાકીના ઉપરોક્ત બે સ્થાનમાં બાકીના પાંચ અંકોની ગોઠવણી બરાબર બાકીના પાંચ અંકોની ગોઠવણી તો આ અહીંયા બાકીના પાંચ અંકોની ગોઠવણી તમે કેટલી રીતે કરી શકો બે સ્થાનમાં બરાબર થશે ફાઈ પી ટુ બરાબર પાંચને બે વાર ઘસડવાનો પાંચ ગુણ્યા ચાર તો કેટલા થશે બાળકો વીસ થશે તો આ આપણી કુલ સંખ્યાઓ હતી આ કઈ સંખ્યાઓ આવી કે જે આની વચ્ચે નથી આવતી બરાબર એકસો એકથી નવસો નવ્વાણુંની વચ્ચે નથી આવતી એ સંખ્યાઓ થઈ આ ટોટલ સંખ્યાઓ થઈ તો ટોટલ સંખ્યાઓમાંથી એકસો એક અને નવસો નવ્વાણુંની વચ્ચે જે નથી આવતી એ બાદ કરી નાખું તો મને કઈ સંખ્યા મળશે જે એકસો એક અને નવસો નવ્વાણુંની વચ્ચે હોય તે જ મળશે આમ એકસો એકથી નવસો નવ્વાણું સુધીની સંખ્યાઓ એકસો એક થી નવસો નવ્વાણું સુધીની સંખ્યાઓ બરાબર કુલ એકસો વીસ માઇનસ જે સંખ્યા એકસો એક અને નવસો નવ્વાણું ની વચ્ચે આવતી નથી એટલે કે વીસ એટલે ટોટલ તમારી માંગેલી સંખ્યા થશે સો બરાબર છે તો આ દાખલો તમે આ રીતે કરી શકો છો પડે છે સમજ ચાલો આગળ વધીએ આગળ થોડા પ્યોર મેથેમેટિક્સ વાળા દાખલા એવા આવી વિગતવાળા દાખલા નથી ધ્યાન આપજો આ દાખલો જે છે ને આ દાખલો તમે ગણતરીના મૂળભૂત સિદ્ધાંતની રીતે ગણો ને જો ઉદાહરણ અગિયાર ને આપણે પાછળ એક્ઝામમાં તો કોઈ બી મેથડ ચાલે ઉદાહરણ અગિયાર હવે ઉદાહરણ અગિયાર હવે આપણે ગણી રહ્યા છે ગણતરીના મૂળભૂત સિદ્ધાંતની રીતે બરાબર તો ગણતરીના મૂળભૂત સિદ્ધાંતની રીતે ગણીએ તમારે બનાવવાની છે ત્રણ અંકની સંખ્યાને આપણે કઈ બનાવવાની છે અહીં અહીં એકસો ને એકથી નવસો નવ્વાણું સુધીની ત્રણ અંકની કુલ સંખ્યાઓ માટે ત્રણ અંકની કુલ સંખ્યાઓ માટે આ તમારા ત્રણ અંક બરાબર હવે તમારી પાસે અંકો કેટલા અવેલેબલ છે તો તમારી પાસે અંકો અવેલેબલ છે ઝીરો વન ટુ થ્રી ફોર અને ફાઈ તમારે આ અંકોનો ઉપયોગ કરીને આ ડિજિટનો તમારે લોકોએ ઉપયોગ કરીને ત્રણ અંકની સંખ્યા બનાવવાની છે હવે આપણી સંખ્યા એકસો એક અને નવસો નવ્વાણુંની વચ્ચે હોવી જોઈએ તો આ સ્થાનમાં તમે ઝીરોથી લઈને પાંચ સુધીમાંથી ઝીરો સિવાયની બધી સંખ્યા મૂકી શકો છો આ સ્થાનમાં તમે ઝીરોથી લઈને પાંચ એટલે કે આ સ્થાન તમે પાંચ રીતે ભરી શકો તમારી પાસે કુલ અંકો છ છે પણ આ સ્થાનમાં તમે ઝીરો મૂકી શકતા નથી તો અહીંયા માઇનસ ઝીરો માઇનસ ઝીરોનો મતલબ આ સ્થાનમાં ઝીરો ભરી શકાય નહીં હવે પુનરાવર્તન સિવાય કરવાનું છે બરાબર પુનરાવર્તન કરવાનું નથી તો આ સ્થાન હવે કેટલી રીતે ભરી શકાય ગણતરીના મૂળભૂત સિદ્ધાંત પરથી જુઓ એકથી લઈને પાંચમાંથી કોઈ એક અંક અહીંયા યુઝ થઈ ગયો એટલે એકથી લઈને પાંચમાંથી હવે ચાર અંક બચ્યા પણ આ સ્થાનમાં તમે ઝીરો યુઝ કરી શકતા ન હતા પણ આ સ્થાનમાં તો ઝીરો યુઝ કરી શકાય ને તો એ ઝીરો પાછો આવી જશે આ સ્થાનમાં યુઝ થવા માટે જુઓ આ પહેલું સ્થાન ભરવા ગયા ત્યારે એકથી લઈને પાંચમાંથી કોઈ એક સંખ્યા ભરી શકાય એટલે એને પાંચ રીતે ભરી શકાય કેમ પાંચ છ રીતે કેમ નહીં ભરી શકાય તો કે ઝીરો ચાલે નહીં બરાબર એટલે આ એકથી લઈને પાંચમાંથી એક અંક વપરાઈ ગયો અહીંયા તો એકથી લઈને પાંચમાં કેટલા ડિજિટ બચ્યા હવે ચાર ડિજિટ બચ્યા હવે એ ચાર ડિજિટ વધતા આ ઝીરો અહીંયા તમે ભરી શકો છો તો આ સ્થાન બી તમે કેટલી રીતે ભરી શકો છો પાંચ રીતે ભરી શકો છો હવે અહીંયા એક ડિજિટ વપરાઈ ગયો ટોટલ તમારી પાસે સિક્સ ડિજિટ હતા એક ડિજિટ અહીંયા યુઝ થઈ ગયો એક ડિજિટ અહીંયા યુઝ થઈ ગયો તો આ સ્થાન આ પોઝિશન માટે તમારી પાસે કેટલા ડિજિટ બચશે ચાર ડિજિટ બચશે હવે આમ આમ એકસો એકથી નવસો નવ્વાણું સુધીની કુલ સંખ્યાઓ પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા ચાર ફાઈ ઇન્ટુ ફાઈ ઇન્ટુ ફોર ડેટ ઇઝ ઇક્વલ ટુ વન હંડ્રેડ તો બોલો ગણતરીના મૂળભૂત સિદ્ધાંતની રીતે બી આ દાખલો તમે ઇઝીલી કરી શકો છો એના પછીનો દાખલો ચાલો હવે પ્યોર મેથેમેટિક્સ આવશે આમાં એનપી ફાઈ ઇક્વલ ટુ ફોર્ટી ટુ એનપી થ્રી તો તમારે એનની કિંમત અહીંયા ફાઇન્ડ કરવાની છે જુઓ તો એન પી એનો મતલબ એનને પાંચ વખત ઘસડવાનો છે આ એક વાર બે વાર ત્રણ ચાર ને પાંચ તો એનને પાંચ વખત ઘસડાઈ ગયો સામે ફોર્ટી ટુ એન પી થ્રી એનને ત્રણ વખત ઘસડવાનો છે તો આ એક આ બે ને આ ત્રણ एन एन कैंसल एन माइनस वन एन माइनस वन केन्सल एन माइनस टू एन माइनस टू केन्सल देर फोर एन माइनस थ्री इंटू एन माइनस फोर इक्वल टू फोर्टी टू मल्टीप्लाय करो आने सो एन स्क्वेर माइनस सेवन एन प्लस ट्वेल्व इक्वल टू फोर्टी टू फोर्टी टू यहाँ सामें आवे, તો એન સ્ક્વેર માઇનસ સેવન એન આ ફોર્ટી ટુ અહીંયા સામે આવશે તો અહીંયા બચશે થર્ટી ઇક્વલ ટુ ઝીરો મધ્યમ પદના ભાગ પાડીએ અહીંયા મધ્યમ પદના ભાગ પાડો તો ત્રીસના ભાગ પાડવાના છે અહીંયા સાત કંઈક પ્રોબ્લેમ આવ્યો પંદર દુત્રીસ આવે અને છ પંચાત્રીસ આવે દસતાલીસ ત્રીસ બરાબર દસ ગુણ્યા ત્રણ ત્રીસ તો ટેન એન પ્લસ થ્રી એન માઇનસ થર્ટી ઇક્વલ ટુ ઝીરો એન કોમન તો અહીંયા બચશે એન માઇનસ ટેન થ્રી કોમન તો અહીંયા બી બચશે એન માઇનસ ટેન એન માઇનસ ટેન કોમન એન પ્લસ થ્રી બરાબર ઝીરો તો તમને મળશે એન ઇક્વલ ટુ ટેન અને એન ઇક્વલ ટુ માઇનસ થ્રી જે શક્ય નથી માઇનસવાળો શક્ય નથી બિકોઝ એન બિલોંગ્સ ટુ ઓલવેઝ એન બરાબર સ્મોલ એને એનમાંથી જ આવતો હોય છે આમ ફાઇનલ આન્સર તમારો શું થશે એન ઇક્વલ ટુ ટેન થશે બરાબર છે ચાલો એના પછીનો દાખલો બી એવો જ કંઈક છે આ ફેરી ભાગાકાર સ્વરૂપે આપેલો તો કોઈ વાંધો નહીં જુઓ ત્રણ આ બાજુ લઈ આવો અને ત્યાં સામે લઈ જાઓ તો થ્રી ઇન ટુ એનપી ફોર બરાબર 5 ઇન્ટુ એન માઇનસ વન પી ફોર એન ફોર તો N P ફોર એટલે એનને ચાર વખત ઘસડવાનો છે તો એક બે ત્રણ ચાર સામે એન માઇનસ વનને ચાર વખત ઘસડવાનો તો પાંચ ગુણ્યા એક બે ત્રણ અને ચાર બરાબર કેન્સલ થતું કેન્સલ કરી નાખો બરાબર ચલો તો બચ્યું શું તો આ બાજુ માત્ર થ્રી એન બચો સામેની બાજુ બચો ફાઈવ ઇન્ટુ એન માઇનસ ફોર ઓકે સો થ્રી એન ઇક્વલ ટુ ફાઇવ એન માઇનસ ટ્વેન્ટી બરાબર થ્રી એન આ બાજુ ટ્વેન્ટી સામે સો ટ્વેન્ટી સામે ફાઈવ એન માઇનસ થ્રી એન ધેર ફોર ટ્વેન્ટી ઇક્વલ ટુ ટુ એન દેર ફોર એન ઇક્વલ ટુ આમાં બી આવશે તમારો જવાબ ટેન ઓકે તો બહુ જ સિમ્પલ મેથડ છે આપણે ખાલી પહેલું ઘસડવાની મેથડ યાદ રાખવાની છે ચલો એના પછીનો હવે મેં તમને જ્યારે આ ઘસડવાવાળી મેથડ શીખવેલી તો આપણે બે મેથડ શીખવેલી ક્રમચય શોધવાની તમને પાછી યાદ અપાઈ દઉં કે કઈ બે મેથડ સર તમે પાછી વાત કરી રહ્યા છો અડધા લોકો આજે કાલનું પ્રિપેર કરીને નહીં આવ્યા હશે તો અત્યાર સુધી આપણે આ મેથડ યુઝ કરી કે પાંચ ફાઈ પી થ્રી તો પાંચને ત્રણ વાર ઘસડી નાખ્યો સિક્સ પી ટુ છ ને બે વાર ઘસડો સાઈ સેવન પી ફોર સાતને ચાર વખત ઘસડી નાખ્યો સિક્સ પી ફોર છ ને ચાર વખત ઘસડી નાખ્યો તો અત્યાર સુધી આપણે આ મેથડ યુઝ કરી બીજી મેથડ આ બી આપણે ભણેલા છીએ ગઈકાલના વિડીયો લેક્ચરમાં જ ભણાવી કે એનપીઆર ઇક્વલ ટુ એન ફેક્ટોરિયલ અપોન એન માઇનસ આર ફેક્ટોરિયલ એન પી આર બરાબર એન ફેક્ટોરિયલ અપોન એન માઇનસ આર ફેક્ટોરિયલ એનપીઆર બરાબર શું થશે એન ફેક્ટોરિયલ અપોન એન માઇનસ આર ફેક્ટોરિયલ થશે તો ફાઈવ પી ટુ બરાબર ફાઈવ ફેક્ટોરિયલ અપોન છેદમાં બંનેની બાદ બાકી સેવન પી થ્રી બરાબર સેવન ફેક્ટોરિયલ છેદમાં બંનેની બાદ બાકીનો ફેક્ટોરિયલ ફોર પી ટુ એટલે ફોર ફેક્ટોરિયલ છેદમાં બંનેની બાદ બાકીનો ફેક્ટોરિયલ સિક્સ પી થ્રી સિક્સ ફેક્ટોરિયલ છેદમાં બંનેની બાદ બાકીનો ફેક્ટોરિયલ સિક્સ પી ફાઈવ સિક્સ ફેક્ટોરિયલ છેદમાં બંનેની બાદ બાકીનો ફેક્ટોરિયલ બરાબર છે તો આ મેથડ કરેલી હવે મેં તમને ત્યારે બી સમજાયું કે દરેક દાખલામાં ઘસડવાવાળી મેથડ ચાલશે નહીં તમારે બંને મેથડ યાદ રાખવી પડશે કારણ કે અમુક દાખલા એવા જ આવશે જેમાં તમારી ઘસડવાવાળી મેથડ ચાલશે નહીં તમારે સૂત્રવાળી મેથડ લગાવવી જ પડશે જેમ કે આ દાખલો આ દાખલામાં એવું કહે છે કે ફાઈ ઇન્ટુ ફોર પી આર બરાબર સિક્સ ઇન્ટુ ફાઈ પી આર માઇનસ વન હોય તો આર શોધો તો જુઓ અહીંયા અહીં ફાઈવ ઇન્ટુ ફોર પી આર બરાબર સિક્સ ઇન્ટુ ફાઇવ પી આર માઇનસ વન અહીંયા મારે ફોર પી આર શોધવું હોય તો ચારને આર વખત ઘસડવાનું અલ આરની કિંમત ખબર છે તને આ એમ બોલી એમ બોલવાનું તો સારું લાગે સર શું છે આમાં ચારને આરવાર ઘસડી નાખો ને તો આર વાર આર વાર એટલે કેટલી વાર અત્યાર સુધી આગળ જે દાખલો ગણ્યો એમાં જો અહીંયા જે અંક છે એ પાંચ છે તો તમને ખબર પડી ગઈ કે પાંચ વાર ઘસડવાનો છે અહીંયા ત્રણ છે તો તમને ખબર પડી ગઈ ત્રણ વાર ઘસડવાનું અહીંયા ને અહીંયા ચાર હતો તો અહીંયા ખબર પડી ગઈ ને ચાર વાર ઘસડવાનો પણ અહીંયા તો આર આપેલું છે આરની કિંમત તમને જ્ઞાત નથી તો કેટલી વાર ઘસડવાનો એ જ નહીં ખબર આમાં તમને આર લખી દીધું છે અહીંયા બી આર માઇનસ ઓન આર માઇનસ ઓનનો મતલબ શું કેટલી વાર ઘસડવાનો પાંચને કંઈ ખબર નહીં પડતી તો આવી સિચ્યુએશનમાં આવી સિચ્યુએશનમાં કેટલી વાર ઘસડવાનું એ તમને ખબર નથી તો આવી સિચ્યુએશનમાં તમારે લોકોએ અહીંયા આવી સિચ્યુએશનમાં તમારે લોકોએ અહીંયા સૂત્ર લગાવવું પડશે સૂત્ર છે અહીંયા પાછું તમને યાદ અપાવું એન પી આર બરાબર એન ફેક્ટોરિયલ છેદમાં એન માઇનસ એન માઇનસ આર ફેક્ટોરિયલ એન પી બરાબર એન ફેક્ટોરિયલ છેદમાં એન માઇનસ આર ફેક્ટોરિયલ તો ફોર પી આર જે છે એનું સૂત્ર થશે ફોર ફેક્ટોરિયલ છેદમાં બંનેની બાદ બાકીનો ફેક્ટોરિયલ બરાબર અહીંયા સિક્સ ઇન્ટુ ફાઈવ પી આર માઇનસ વન તો ફાઇવ ફેક્ટોરિયલ છેદમાં બંનેની બાદ બાકીનો ફેક્ટોરિયલ ફાઈવ માઇનસ આર તો માઇનસ આર પ્લસ વનનો ફેક્ટોરિયલ બરાબર છે ચાલો દાખલાને હવે આગળ વધારો બરાબર એનપીઆર એટલે એન ફેક્ટોરિયલ છેદમાં બંનેની બાદ બાકીનો ફેક્ટોરિયલ એ જ સૂત્ર મેં અહીંયા લગાવ્યું એ જ સૂત્ર મેં અહીંયા લગાવ્યું તો ફાઈવ ઇન્ટુ ફોર ફેક્ટોરિયલ છેદમાં ફોર માઇનસ આર ફેક્ટોરિયલ અહીંયા છે અહીંયા સિક્સ ઇન્ટુ ફાઈવ ફેક્ટોરિયલ છેદમાં પાંચ વત્તા એક કેટલા થશે છ તો સિક્સ માઇનસ આર ફેક્ટોરિયલ હવે આપણો પહેલો જૂનો ઘસાયેલો પીટાયેલો નિયમ કે મોટા ફેક્ટોરિયલને નાના ફેક્ટોરિયલમાં કન્વર્ટ કરવાનો શું કરવાનું મોટો ફેક્ટોરિયલ જે હોય એને નાના ફેક્ટોરિયલમાં કન્વર્ટ કરવાનું તો ચાર ફેક્ટોરિયલ અને પાંચ ફેક્ટોરિયલમાં મોટો કહેવાય પાંચ ફેક્ટોરિયલ તો પાંચ ફેક્ટોરિયલને ચાર ફેક્ટોરિયલમાં કન્વર્ટ કરવાનો તથા બે માં મોટો થશે એટલે સિક્સ માઇનસ આર ફેક્ટોરિયલ ને તમારે ફોર માઇનસ આર ફેક્ટોરિયલમાં કન્વર્ટ કરવો પડે તો અહીંયા જુઓ ફાઈવ ઇન્ટુ ફોર ફેક્ટોરિયલ ડિવાઇડ બાય ફોર માઇનસ આર ફેક્ટોરિયલ અહીંયા છે સિક્સ આ ફાઈવ ફેક્ટોરિયલ ને તમારે ફોર ફેક્ટોરિયલમાં કન્વર્ટ કરવો પડે તો રીતે ફેક્ટોરિયલ આર ફેક્ટોરિયલને ફોર માઇનસ આર ફેક્ટોરિયલમાં કન્વર્ટ કરવાની મેથડ સિક્સ માઇનસ આર આમાંથી એક બાદ કરવાનો તો બાજુમાં આવશે ફાઈવ માઇનસ આર હજી એ તમારો ફોર માઇનસ આરને આવ્યો આમાંથી પાછો એક વાત કરો તો ફોર માઇનસ આર આવી ગયો અટકી જાઓ ને ફેક્ટોરિયલ લગાવો યાદ છે ને આવું કરતા હતા આઠ ફેક્ટોરિયલ હોય તો કેવું આઠ એમાંથી એક ઓછો સાત એમાંથી એક ઓછો છ એમાંથી એક ઓછો પાંચ પાંચ ફેક્ટોરિયલ જોઈતો હોય તો પાંચ ફેક્ટોરિયલ પાંચ સુધી આવીને અટકી જવાનું પાછળ ફેક્ટોરિયલ લગાઈ દેવાનો તો અહીંયા સિક્સ માઇનસ આર ફેક્ટોરિયલને તમારે ફોર માઇનસ આર ફેક્ટોરિયલમાં કન્વર્ટ કરવાનો હતો તો એમાંથી એક એક બાદ કરતા ગયા ને ફોર માઇનસ આર ફેક્ટોરિયલ આવ્યું ત્યાં આવીને અટકી ગયા સો આ ફેક્ટોરિયલ ને આ ફેક્ટોરિયલ કેન્સલ ફોર ફેક્ટોરિયલ ફોર ફેક્ટોરિયલ કેન્સલ ફાઈ એન ફાય કેન્સલ તો અહીંયા આવશે વન બરાબર અહીંયા આવશે સિક્સના છેદમાં અહીંયા આનો ગુણાકાર કરો તો અહીંયા આનો ગુણાકાર જો કરવામાં આવે તો એ થશે આર સ્ક્વેર માઇનસ ઇલેવન આર પ્લસ થર્ટી તમે ડાયરેક્ટ ગુણાકાર આવી રીતે ડાયરેક્ટ મેથડ નહીં આવડતી હોય તો ગુણાકાર કરી દેવાનો આ જ જવાબ આવશે ચલો આગળ આ વસ્તુ અહીંયા સામે જાય તો તમને મળશે આર સ્ક્વેર માઇનસ ઇલેવન આર પ્લસ થર્ટી ઇક્વલ ટુ સિક્સ બરાબર છે આ રીતનું આવશે બરાબર આ સિક્સ આ બાજુ આવે તો થશે આર સ્ક્વેર માઇનસ ઇલેવન આર સિક્સ આ બાજુ આવે તો ચોવીસ થશે મધ્યમ પદના ભાગ પાડો એટલે કે ચોવીસના એવા ભાગ પાડો કે જેથી સરવાળો અગિયાર આવે તો આઠ ટાલી ચોવીસ બરાબર સો આર સ્ક્વેર માઇનસ એટ આર માઇનસ થ્રી આર પ્લસ ટ્વેન્ટી ફોર ઇક્વલ ટુ ઝીરો તો આ પહેલાંમાંથી આર કોમન તો અહીંયા આર માઇનસ એટ આમાંથી માઇનસ ત્રણ કોમન તો અહીંયા બી આર માઇનસ એટ બરાબર ઝીરો આખામાંથી આર માઇનસ એટ કોમન તો આર માઇનસ એઇટ ઇન્ટુ આર માઇનસ થ્રી વધશે એના પરથી તમને મળશે આર બરાબર ત્રણ ઓર આર બરાબર આઠ હવે બે બે જવાબ નહીં હોઈ શકે બરાબર છે બે જવાબ નહીં હોઈ શકે આ બેમાંથી એક ખોટો છે જે આપણે જજ કરવાનો હવે હું જો આર બરાબર આઠ લેવું અને આપણી જે રકમ છે અહીં અહીં આર બરાબર આઠ માટે રકમ પર ટ્રાય કરવાનો રકમમાં ફોર પી આર આવે છે તો ફોર પી આર બરાબર તમે એમાં આરની જગ્યાએ આઠ મૂકો તો શું થાય ખબર ફોર પી એટ એનો મતલબ ચાર વસ્તુમાંથી આઠ વસ્તુની ગોઠવણી આ તો શક્ય જ નથી મેં તમને સમજાવેલું કે અહીંયાનો જે અંક છે તે અંક આ આનાથી સમાન હોવો જોઈએ કે આ તો આ અંકથી ઓછો હોવો જોઈએ એટલે કે અહીંયા ચાર અથવા ચારથી નાની સંખ્યા હોવી જોઈએ પણ અહીંયા આઠ આવે છે જે શક્ય નથી કોઈ દાળો એવું નહીં થાય કે ચાર વસ્તુમાંથી મેં આઠ વસ્તુ ગોઠવી એવું તો થવાનું જ નથી તો આ શક્ય નથી તો સાચો જવાબ શું થશે આર બરાબર ત્રણ આમ રાઈટ આન્સર ઇઝ આર ઇક્વલ ટુ થ્રી બરાબર છે ચાલો એના પછી બહુ જ સરસ અને મોસ્ટ ટાઈમ પી દાખલો હજી છે ઘણા ઉદાહરણ પછી સ્વાધ્યાય છે ચાલો ઉદાહરણ નંબર ચૌદ જુઓ આવા ઘણા દાખલા આવશે આગળ જતા તો આ દાખલો બહુ જ ધ્યાનથી સમજી લેજો બધા જ સ્વર એક સાથે આવે અને બીજું બધા જ સ્વર એક સાથે ન આવે તો ડોટર શબ્દના અક્ષરો વડે આઠ અક્ષરોની ગોઠવણી કેટલા પ્રકારે થઈ શકે છે પહેલાં તો દાખલો ધ્યાનથી સમજાવું એ પ્રમાણે સમજો તમને પહેલાં તો અહીંયા શબ્દ કયો આપવામાં આવ્યો છે તો કે તમને શબ્દ આપવામાં આવ્યો છે ડોટર બરાબર અહીંયા શબ્દ આપવામાં આવ્યો છે ડોટર કેમેરો લાગે છે ઓકે ચાલો તો તમને શબ્દ આપવામાં આવ્યો છે ડોટર એના મૂળાક્ષરો તો એના મૂળાક્ષરો શું થશે તો ડી એ યુ જી એચ ટી એન્ડ આ કુલ મૂળાક્ષરો કેટલા થશે સો ટોટલ નંબર ઓફ લેટર વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એન્ડ એટ કુલ મૂળાક્ષરો તમારા આઠિયા ચેક કરો આમાં કોઈ રિપીટ થઈ રહ્યો છે કોઈ મૂળાક્ષર એવો છે કે જે રિપીટ થઈ રહ્યો છે તો કે કોઈ પણ રિપીટ થતો નથી ચાલો હવે આમાં તમને એમ કીધું છે સ્વર અને એ પ્રમાણે બધું છૂટું પાડીને ગોઠવણી કરવાની છે તો પહેલાં મને કહો આમાં સ્વરો કયા કયા આવશે આ જે મૂળાક્ષરો છે એમાં સ્વરો બરાબર વોવેલ્સ કયા આવશે જુઓ સો વન આ વોવેલ્સમાં આવશે એ યુ જી એસ ટી ઈ બરાબર તો આટલા આમાં સ્વર આવેલા છે ડોટર જે શબ્દ છે એના જેટલા બી લેટર્સ છે એમાં તમારા એમાં તમારા આ અહીંયા વાત કરી છે તે શેની વાત કરી છે સ્વર એટલે કે વેલ્સની વાત કરીએ તો કેટલા થાય છે વન ટુ એન્ડ થ્રી સો અહીંયા તમારા થશે કુલ સ્વરો કેટલા થશે ત્રણ તો બટ ઓબિયસ છે આ સિવાયના જે હશે તે તમારા વ્યંજનો થશે કુલ વ્યંજનો ત્રણ સ્વરો છે ટોટલ અવળાક્ષરો આઠ છે તો વ્યંજનો કેટલા થશે પાંચ થશે તો આ તો માત્ર આ ડોટર શબ્દનું જ એનાલિસિસ કર્યું આમાં સ્વર અને વ્યંજન છૂટા કેમ પાડ્યા છે તો આમાં સ્વર અને વ્યંજન છૂટા પાડવા પાછળનું કારણ એ જ છે એ જ છે કે અહીંયા જે છૂટા જે પાડવામાં એટલે આવ્યા છે કારણ કે અહીંયા બધું સ્વરની વાત કરેલી છે જે શોધવાનું છે એમાં એમ કીધું કે સ્વર સાથે આવે અને સ્વર સાથે ન આવે બરાબર ચાલો હવે આપણે આ ડોટર શબ્દનું એનાલિસિસ તો કરી દીધું પહેલું શું શોધવાનું છે કે ભાઈ આનાથી ક્રમચયો બનાવવાના છે પણ એવા બનાવવાના છે કે જેમાં બધા જ સ્વરો એક સાથે આવે એમાં શું બધા જ સ્વરો એક સાથે આવે તો હવે આપણે એ પાર્ટ ચાલુ કરીએ શું કીધું છે બધા જ સ્વરો એક સાથે આવે બધા સ્વરો એટલે આપણી પાસે કેટલા છે ત્રણ છે બરાબર ને ટોટલ કેટલા સ્વરો છે આપણી પાસે ત્રણ સ્વરો છે એ ત્રણ સ્વરોને એક સાથે લઈ લઈએ તો અહીં બધા જ સ્વરો એટલે કે એ યુ ઈ ને એક સાથે લેતા અહીં બધા જ સ્વરો એટલે કે એ યુ ઈ ને એક સાથે લેતા આ બધા સ્વરોને એકસાથે લેવામાં આવે તો જુઓ અહીંયા શું કરીએ આ બધા સ્વરો એ યુ ઇ ને એક સાથે લેવાના ટોટલ આપણી પાસે કેટલા મૂળાક્ષરો છે આઠ આ આઠ માંથી એમ કહે છે કે આ ત્રણને એક સાથે રાખવાના બધા જ સ્વરો એક સાથે આવે તો અહીં બધા જ સ્વરો એ યુ ઇ ને એક સાથે લેતા તો હું શું કરું છું કે એ ત્રણને એક જ કેરેક્ટર તરીકે ભેગો કરી દઉં ફિલહાલ બરાબર એ યુ ઇ તો આ સિવાય આ એક સ્થાન આવી ગયું બરાબર હવે ત્રણ જે મૂળાક્ષર હતા એને મેં એક જ સ્થાનમાં આપી દીધું ફિલહાલ ત્રણ મૂળાક્ષર જે છે એને હમણાં એક જ સ્થાન આપી દીધું આ સિવાય બીજા કેટલા બૈચા પાંચ સ્થાન બચશે ને ટોટલ આઠ હતા આઠમાંથી ત્રણને મેં ભેગા કરી દીધા તો હવે બૈચા કેટલા સ્થાન પાંચ સ્થાન બૈચા વન ટુ થ્રી ફોર એન્ડ ફાઈ બરાબર તો આ તમારું હવે એક જ સ્થાન તરીકે ગણાશે અને એ સિવાય અહીંયા બીજા કેટલા સ્થાન આવ્યા પાંચ સ્થાન આવશે વાત સમજ પડે છે રકમમાં જ કીધું બધા જ સ્વરો એક સાથે લ્યો તો મેં શું કર્યું બધા જ સ્વરોને એક સાથે ભેગા કરીને એક જ સ્થાન આપી દીધું બરાબર પણ એક સ્થાન આપી દીધું હવે આ એક સ્થાન તો થઈ ગયું બરાબર એ સિવાય બીજા વ્યંજનોના પાંચ સ્થાન તો બાકીને આપણે તો ડોટર શબ્દના બધા જ મૂળાક્ષરોનો ઉપયોગ કરવાનો છે એ યુ ઈ અહીંયા યુઝ થઈ ગયો હવે એ યુ ઈ સિવાયના પાંચ મૂળાક્ષરો જે બચ છે આ પાંચ વ્યંજનો એના આ પાંચ સ્થાન થયા બરાબર તો આ એક સ્થાન અને આ પાંચ સ્થાન ટોટલ સ્થાન કેટલા થયા છ અહીં કુલ સ્થાન બરાબર કેટલું થયું બાળકો છ સ્થાન થશે અહીંયા કુલ સ્થાન કેટલા થશે બાળકો છ સ્થાન તો બાળકો આપણે આ આ એક સ્થાનમાં આ ત્રણ જે મૂળાક્ષરો હતા એને આપણે એક જ મૂળાક્ષર તરીકે લીધો છે એક જ મૂળાક્ષર તરીકે લીધો છે અને બાકીના જે આ ત્રણ સ્વરો અહીંયા આવી ગયા તો બચાશું બાકીના પાંચ વ્યંજનો તો એ પાંચ વ્યંજનો એટલે કે પાંચ મૂળાક્ષરો આ સ્થાનમાં તમે ફિક્સ કરશો બરાબર તો તમારી પાસે હવે સિચ્યુએશન પહેલાં કુલ મૂળાક્ષરો આઠ હતા આઠમાંથી સ્વરને ભેગા કરીને એક જ મૂળાક્ષર બનાવી દીધો તો હવે કુલ મૂળાક્ષર કેટલા થયા એક આ વત્તા બાકીના પાંચ તો કુલ હવે મૂળાક્ષરો થઈ ગયા તમારી પાસે છ અને એ મૂળાક્ષરોના ફિટ થવા માટે તમારી પાસે સ્થાન કેટલા છે છ તો આમ ઉપરોક્ત મુજબના છ મૂળાક્ષરોની છ સ્થાનમાં ગોઠવણી તો છ મૂળાક્ષરોની છ સ્થાનમાં ગોઠવણી એટલે સિક્સ પી સિક્સ એને કહેવાય સિક્સ ફેક્ટોરિયલ બરાબર અને છ ફેક્ટોરિયલ થશે બાર સંઘ એટલે સાતસો વીસ તો અમુક જણ કહેતા હશે સર આવી ગયો જવાબ ત્રણ તમે કીધેલું ને એ લોકોએ કે બધા સ્વરો એક સાથે રાખો તો કેટલા ક્રમચયો મળે તો સર તમે આ કરી દીધું બધા સ્વરો સાથે બધા સ્વરો સાથે રાખ્યા એટલે આવી સિચ્યુએશન આવીને આવી સિચ્યુએશનના ક્રમચયો આવી ગયા પણ આ સાચો જવાબ નથી કેમ તો કે ભાઈ તમે આ એ યુ ઇને અહીંયા ભેગા કરી દીધા અહીંયા ભેગા કરીને એક મૂળાક્ષર તો કરી દીધો પણ આ એ યુ ઈ અંદરો અંદર બી ફેરફાર થશે ને ને અહીંયા લખું એ ને અહીંયા લખું એ ને અહીંયા લખું ઈ પહેલો લખું એ પાછળ લખું યુ પહેલો લખું તો આ ત્રણ મૂળાક્ષરોની અંદરો અંદર બી ગોઠવણી થઈ શકે ને તો આ ત્રણ મૂળાક્ષરોની અંદરો અંદર એક બે અને ત્રણ સ્થાનમાં ગોઠવણીના કુલ પ્રકાર બરાબર પહેલાં શું કર્યું મેં બધા સ્વરને એકસાથે લઈ લીધા અને મને જે કેટલા ક્રમચયો મળ્યા સાતસો ને વીસ પણ પાછળથી એવું ખબર પડી કે આ ત્રણ મૂળાક્ષરોને બી અંદરો અંદર તમે ગોઠવી શકો છો હજી આ ત્રણ મૂળાક્ષરોને બી અંદરો અંદર ગોઠવણી કરી શકો છો તો જુઓ હજી દાખલો આપે નથી હવે જો ધ્યાન આપો હવે હવે ત્રણ સ્વરો એ યુ ની અંદરો અંદર ગોઠવણીના કુલ પ્રકારો તો ત્રણ સ્વરોની ત્રણ સ્થાનમાં અંદરો અંદર ગોઠવણીમાં કુલ પ્રકારો થશે ત્રણ સ્વર છે ને ત્રણ સ્થાન છે થ્રી થ્રી બરાબર થશે થ્રી ફેક્ટોરિયલ ને ત્રણ નો ફેક્ટોરિયલ છ તો બાળકો તમારો જવાબ અહીંયા હવે નજદીક જ છે બરાબર તમારી આ છ સ્થાનની ગોઠવણીના પ્રકાર સાતસો વીસથી આ વળી આ છ સ્થાનમાં તો બધા ફરજ છે આ એ યુ અહીંયા આવશે અહીંયા આવશે અહીંયા આવશે અહીંયા આવશે અહીંયા આવશે ગમે ત્યાં જ હશે આ એ યુ ઇ કારણ કે એ ઈને તમે એક સ્થાન તરીકે એક મૂળાક્ષર તરીકે ગણે છે તો એવું જરૂરી નથી કે એ યુ અહીંયા જ રહેશે આ એ યુ અહીંયા બી આવશે 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 ત્યારે જે ટોટલ ક્રમચયો થયા તે સાતસો વીસ થયા પણ પછી એવું ખબર પડી કે આ એ યુ ઈ અંદર અંદર બી ગોઠવણી કરી શકો છો તમે પાછી એની અંદરો અંદર ગોઠવણી કેટલી રીતે થઈ શકી છે તમારી છ રીતે આમ આમ ફાઇનલ આન્સર જુઓ કેવી રીતે લખવાનું સ્વરો સાથે બરાબર બધા જ સ્વરો સાથે હોય એવી કુલ ગોઠવણીના સાતસો વીસ ગુણ્યા છ બરાબર તો આને આપણે ગુણાકાર કરીએ તો સાતસો ને ગુણ્યા તો થશે ફોર થ્રી ટુ ઝીરો ફોર થ્રી ટુ ઝીરો ઓકે બાળકો તો આ થયું બધા સ્વરો એક સાથે આવે એવા પ્રકારો હવે બીજું બધા સ્વર એક સાથે ન આવે પહેલા એવું કીધું કે બધા સ્વરો સાથે આવે એવું ઘણો તો એવું ઘણી નાખું હવે એમ કહે છે કે બધા સ્વર એક સાથે ન આવે તો ગણતરી કેવી થાય ચાલો તો હેડિંગ લગાવું છું હવે એમ કહી છે દોડ કે બધા જ સ્વર એક સાથે ન આવે બધા જ સ્વર એક સાથે ન આવે બધા સ્વર એક સાથે ન આવે તો કેવી રીતે થશે તો બાળકો પહેલાં તો તમને થોડું યાદ આપી દઉં કુલ મૂળાક્ષરો કેટલા આપણા તો કુલ મૂળાક્ષરો ડૉટરમાં હતા આઠ તો પહેલા હું બોનસમાં એક વસ્તુ તમને સુધાઈ દઉં ભાઈ આ આઠ મૂળાક્ષરો કુલ હતા સ્વર વર બધું બાજુ માંગ્યું આગળ આપને શું શોધું બધા સ્વર સાથે હોય એવું હવે શું શોધવાનું બધા સ્વર સાથે ન હોય તેવું એ બધું જ સાઈડ પર પહેલાં મારી પાસે આઠ મૂળાક્ષરો છે જે રીતે આગળ બધા દાખલામાં ગણ્યું એ રીતે પહેલાં તો આ આઠ મૂળાક્ષરો છે આ આઠ મૂળાક્ષરોની આઠ સ્થાનમાં ગોઠવણી કરતા કેટલા ક્રમચયો બને એ હું શોધી લઉં છું પહેલાં શું શોધી રહ્યો છું આમાં કુલ ક્રમચયો બરાબર તો અહીંયા જો હેડિંગ મારું છું કુલ ક્રમચયો માટે તો અહીં કુલ આઠ મૂળાક્ષરોની આઠ સ્થાનમાં ગોઠવણીના કુલ પ્રકાર આઠ મૂળાક્ષરોની આઠ સ્થાનમાં ગોઠવણીના કુલ પ્રકાર આઠ પી આઠ બરાબર આઠ ફેક્ટોરિયલ આઠ ફેક્ટોરિયલ તમે શોધો એકથી લઈને આઠ સદીનો ગુણાકાર આપણે તો આમાં ડાયરેક્ટ સુધી આઠ તો આવશે ચાલી હજાર ત્રણસો વીસ તો આ શું આવ્યું ડોટર શબ્દના મૂળાક્ષરોથી બનતા કુલ ક્રમ આ શું આવ્યું ડોટર શબ્દના મૂળાક્ષરોથી બનતા કુલ ક્રમ આ શું આવ્યું પાછું બોલું છું એક વખત ડોટર શબ્દના મૂળાક્ષરોથી બનતા કુલ ક્રમ એટલે કુલ આટલા બને આગળ તમે શું શોધું એવા ક્રમચયો સોયધા એવા ક્રમચયો સોયધા કે જેમાં બધા સ્વરો સાથે હોય તો બધા સ્વરો સાથે હોય એવા ક્રમચયો થયા ફોર થ્રી ટુ ઝીરો હવે તમને પૂછે છે બધા સ્વર સાથે ન હોય તેવા તો સિમ્પલ થઈ ગયું ને આ કુલ છે આ બધા સ્વર સાથે હોય એવા છે તમારે બધા સ્વર સાથે ન હોય એવા શોધવા હોય તો કુલમાંથી બધા સ્વર સાથે હોય એ બાદ કરી નાખો તો બધા સ્વર સાથે ન હોય એ મળી જવાના છે કે નહીં તો હવે સમજ પડી કુલ ક્રમચયો અહીંયા કેમ સોયધા ભાઈ પાછો બોલી રહ્યો છું કે પહેલાં તમે શું સોયધા બધા જ સ્વરો સાથે હોય એવા ક્રમચયો આ છે તમારા ટોટલ ક્રમચયો તો ટોટલ ક્રમચયોમાંથી બધા સ્વર સાથે હોય એટલા બાદ કરી નાખું તો બધા સ્વર સાથે ન હોય એવા મળી જાય તો હવે બધા સ્વર સાથે ન હોય એવા ક્રમ ચયો બરાબર કુલ ક્રમચયો માઇનસ બધા જ સ્વર સાથે હોય એવા ક્રમ ચયો કુલ ક્રમચયો ચાલીસ હજાર ચાલીસ હજાર ત્રણસો ને વીસ માંથી ચાર હજાર ત્રણસો ને વીસ બાદ કરી નાખો તો તમને મળશે છત્રીસ હજાર તો આ છત્રીસ હજાર શું ખબર બધા જ સ્વર એક સાથે ન આવે એવા ક્રમચયો બરાબર છે તો આવું આવે ત્યારે હંમેશા આ જ મેથડ કરવાની રહેશે તમને આવું કહે કે બધા જ સ્વર સાથે હોય તેવા બધા જ સ્વર સાથે ન આવે એવા તો યાદ રાખો જ્યારે એવું કહે કે બધા સ્વર એક સાથે ન આવે ત્યારે આ જ મેથડ આવશે પહેલાં કુલ શોધવાના અને કુલમાંથી બધા સાથે આવતા હોય એને બાદ કરી નાખવાના તો જ આ તમારો દાખલો થશે તો બાળકો આ વિડિયો લેક્ચર આપણે અહીં અટકાવીશું બરાબર ઓછું ભણ્યા પણ ટાઈમ વધારે થઈ ગયો બરાબર તો બાળકો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરો ચેનલને મેક્સિમમ સબ્સ્ક્રાઇબ કરો કે જેથી અમને મોટિવેશન મળતી રહે આવા સારા સારા વિડીયો બનાવવાની બરાબર તો બાળકો આપણે મળીશું નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં ટિડ્રેન બબાય